નમસ્તે, આજે આપણે આ વિડિયોમાં જોઈશું કે IIBF રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેશન અને એની આખી પ્રોસેસ RBI ગાઈડલાઇન્સ પ્રમાણે કઈ રીતે થાય છે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો એમાં ચાર સ્ટેપ આપેલા હોય છે પ્રોસેસ માટે. એમાં પહેલું છે રજિસ્ટ્રેશન, બીજું છે ડાઉનલોડિંગ એડમિટ લેટર, ત્રીજું છે પ્રિપેરેશન ફોર એક્ઝામ અને ચોથું છે એપિયરિંગ ફોર એક્ઝામ. ચાર સ્ટેપ આપણે જોઈશું, જેમાં પહેલું છે રજિસ્ટ્રેશન. તો રજિસ્ટ્રેશનની અંદર સૌ પ્રથમ તમારે 20 KB થી નાનું જે સ્કેન કોપી હોવી જોઈએ, જેમાં ફોટો છે, બે સાઇન છે અને એક આઈડી પ્રૂફ છે, જે 20 KB થી નાના હોવા જોઈએ. આઈડી પ્રૂફની અંદર આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇલેક્શન કાર્ડ, કોઈ પણ ગવર્મેન્ટ ઓથોરાઇઝ વાળું તમે આઈડી પ્રૂફ યુઝ કરી શકો છો, જેમ કે પેન કાર્ડ છે, પાસપોર્ટ છે. પેમેન્ટ એનું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા સ્વીકારવામાં આવશે. તો આગળ જોઈશું આપણે હવે કે એની ટોટલ પ્રોસેસ શું છે. તો સૌ પ્રથમ તમારે આ વાત થઈ ગઈ આઈડી પ્રૂફ, સાઇન અને ફોટોઝની, જે 20 KB થી નાનો અપલોડ કરવો જરૂરી છે. ત્યારબાદ હવે નેક્સ્ટ જોઈશું. તમારે સૌ પ્રથમ ગૂગલની અંદર IIBF કરીને સર્ચ કરવાનું છે. ફર્સ્ટ તમારે એ સાઇટ દેખાય તેના ઉપર ક્લિક કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ તમારે અપ્લાય પર ક્લિક કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અપ્લાય ફોર નોન મેમ્બર્સ, તો એના ઉપર તમારે ક્લિક કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ તમને એક ફોર્મ જેવું જોવા મળશે, જેમાં લખેલું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ. ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો, તમારું નામ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરવાનું છે. એ એન્ટર કર્યા બાદ એ કમ્પલસરી છે, જે રેડ કલરની ફૂદડી જેવું નિશાન છે, જે કમ્પલસરી છે. ત્યારબાદ તમારે એડ્રેસ એન્ટર કરવાનું છે. એડ્રેસમાં પણ તમારે પૂરું એડ્રેસ એન્ટર કરવાનું છે. એડ્રેસમાં તમારે પછી ડિસ્ટ્રિક્ટ, સિટી, પિનકોડ, પછી ડેટ ઓફ બર્થ, તમારું ક્વોલિફિકેશન કેટલું છે એ, અને ઈમેલ આઈડી આમાં કમ્પલસરી છે. તો આ બધી પ્રોસેસ જે છે એ અનિવાર્ય છે. ત્યારબાદ આપણે આગળ વધીશું. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખવો પડશે. સ્ટાર્ટિંગમાં આપણે જેમ કે 20 KB થી નાનો જે ફોટો છે એમાં અપલોડ કરવાનો છે. ત્યારબાદ સાઇન અપલોડ કરીશું અને આઈડી પ્રૂફમાં પણ તમે કોઈ બી મેં આગળ તમને બતાવ્યા એ આઈડી પ્રૂફ પણ તમે અપલોડ કરી શકો છો ચૂઝ ફાઇલની અંદર. ત્યારબાદ તમારે ડિટેલ ઓફ એક્ઝામિનેશન તમને શો કરશે, જેમાં એક્ઝામિનેશન તમારે જે છે એ સેન્ટર વગેરે સિલેક્ટ કરવાનું છે. તમારે એક્ઝામ છે એ કઈ લેંગ્વેજમાં આપવી છે, ઇંગ્લિશ, હિન્દી, એ પણ સિલેક્ટ કરી શકો છો. કઈ સિટીમાં આપવી છે અને એનો કોડ પણ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારે તમારે નંબર સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ નીચે ડાયરેક્ટ આવી જવાનું છે. તમારે બીજું જે ઓપ્શન છે એના ઉપર કંઈ સિલેક્ટ કરવાનું નથી. ત્યારબાદ તમારે ડાયરેક્ટ કેપ્ચા જે છે એ કેપ્ચા અંદર એન્ટર કરવાનો રહેશે. અને કેપ્ચા એન્ટર થઈ ગયા બાદ તમારે પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમારી આ જે પ્રોસેસ જે તમે કરી છે એ આગળ વધશે. ત્યારબાદ આપણે જોઈશું સેકન્ડ, ડાઉનલોડિંગ એડમિટ લેટર. એટલે કે એડમિટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય, તો એ એક્ઝામના 10 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકાશે આપ એમની જે વેબસાઇટ છે એમાંથી. અને તેમાં તમારે યુઝર આઈડી અને પાસવર્ડ પણ તમને આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે તમને ઈમેલ આઈડી આપેલું હશે, તો ઈમેલ આઈડી પર પણ તમને આ આઈડી પાસવર્ડ વગેરે મળી જશે. તમારે એક્ઝામિનેશન વખતે એડમિટ લેટર અને આઈડી પ્રૂફ કમ્પલસરી છે. ત્યારબાદ આપણે જોઈશું થર્ડ સ્ટેપ, પ્રિપેરેશન ઓફ એક્ઝામ. તો તમે ઓનલાઈન પ્રિપેરેશન પણ કરી શકો છો. ઓકે, એનો ઓનલાઈન મોડ આવે છે, જેમાં ક્વેશ્ચન પેપર તમને મળે છે, જેમાં 100 ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય છે, મલ્ટીપલ ચોઇસવાળા, અને ત્યારબાદ એ 100 માર્ક્સના હોય છે. એમાં કોઈ નેગેટિવ માર્કિંગ હોતું નથી. તમને આ એક્ઝામિનેશન માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે અને તેના માટે પાસ થવા માટે તમારે મિનિમમ 100માંથી 40 માર્ક્સ લાવવા અનિવાર્ય છે, તો જ તમે આ એક્ઝામ છે એ ક્લિયર કરી શકો છો. ત્યારબાદ તમે ટ્રેનિંગ અને એક્ઝામિનેશન માટે તમારે મટીરિયલ માટે એની બુક્સ પણ આવે છે. એના 2 મોડ છે ટ્રેનિંગના, બીજા જે ઓનલાઈન ટ્રેનિંગ પણ તમે લઈ શકો છો, જેમાં તમને બીજું છે સેમ્પલ એક્ઝામ, મતલબ કે તમને ક્વેશ્ચન પેપર જે છે એના સેમ્પલ પણ આપવામાં આવશે. ત્યારબાદ અપિયરિંગ ફોર એક્ઝામ જોઈશું. તો એમાં શું જરૂરી છે, શું અનિવાર્ય છે એ પણ આપણે જોઈશું. તો સૌ પ્રથમ તમારી જે વેન્યુ હશે એના ઉપર કમ્પ્લીટ બિયોન્ડ ટાઈમ જતું રહેવું પડશે. ત્યારબાદ મેં તમને જેમ છે સ્ટાર્ટિંગમાં કીધું હતું એમ આઈડી પ્રૂફ તમારે કેરી કરવા પડશે અને એડમિટ લેટરની સાથે સાથે. ઓકે, ત્યારબાદ તમને જે આઈડી પાસવર્ડ વગેરે પણ આપવામાં આવશે. ઓકે, તો
આ આખી પ્રોસેસ છે. ધન્યવાદ.